હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. વાત કરીએ બાડમેરમાં 30,000 રૂપિયાના ખર્ચે બનાવેલી એક ઝૂંપડીની, તો ગરમીના સમયે રણ વિસ્તારમાં તાપમાનનો પારો 45 થી 48 ડિગ્રી વચ્ચે કે તેની પાર જતો હોય છે. આ ગરમીથી પોતાને બચાવવા માટે લોકો વિવિધ ઉપાય અને જુગાડ અપનાવતા હોય છે. આવો જ એક જુગાડ મહાબારના રતનસિંહ રાજપુરોહિતે કર્યો છે. રતનસિંહે પોતાના ખેતરમાં વૃક્ષ પર જ ઝૂંપડી બનાવી છે. બાડમેર જેસલમેરમાં મે જૂનમાં ગરમી પીક પર હોય છે. આ સમયે ગરમીથી રાહત મેળવવા દિવસના સમય ઉપરાંત ઘણીવાર તે રાતે પણ આ ઝૂંપડીમાં જ રોકાય છે. તમને જણાવી દઈએ કે રતનસિંહે ગૂગલ અને યુટ્યુબ પરથી માહિતી મેળવી 2 મહિના અગાઉ જ આ ઝૂંપડી બનાવી હતી. સરહદી જિલ્લા બાડમેરમાં મે જૂનમાં તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચે છે. રતનસિંહનું કહેવું છે કે ભયંકર ગરમીમાં પણ આ ઝૂંપડીમાં બેસવા પર ન તો પંખાની જરૂર પડે છે કે ન તો કૂલરની. તેનું કહેવું છે કે આ ઝૂંપડીમાં આરામથી 6 લોકો બેસી શકે છે અને 3 લોકો સૂઈ પણ શકે છે. તેમજ ઝૂંપડી સુધી પહોંચવા માટે સીડીઓ પણ બનાવવામાં આવી છે. રતનસિંહે કહ્યું કે ગૂગલ પર ગરમીથી બચવા માટે ઉપાય શોધતા સમયે જ તેને આ ઝૂંપડી બનાવેલી જોવા મળી હતી અને તેને વિચાર્યું હતું કે તેના ખેતરમાં પણ આવી ઝૂંપડી બનાવી શકાય. તેનું કહેવું છે કે 3 મહિના અગાઉ જ વૃક્ષ પર આ ઝૂંપડી બનાવવામાં આવી છે, જેમાં 6 લોકો સાથે બેસીને જમી પણ શકે છે. રતનસિંહનું કહેવું છે કે આ ઝૂંપડીને 2 લોકોએ મળીને 15 દિવસમાં તૈયાર કરી હતી. આ ઝૂંપડીમાં લાકડી અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેની પાછળ 30,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેનું કહેવું છે કે આ ઝૂંપડી જમીનથી ઉપર હોવાના કારણે જમીનમાંથી નીકળતી ગરમીનો વધુ અનુભવ થતો નથી. આ હતો આજનો વિડીયો. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.